તો રાજકોટના બનાવ બાદ હવે રહી રહીને અન્ય શહેરોમાં પણ તપાસનો સિલસિલો શરૂ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ કુલ 34 યુનિટની તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું કે 6 યુનિટ પાસે ફાયર NOC કે BU પરમિશન નથી. વળી તેમની પાસે મંજૂરી છે, તેઓ પણ યોગ્ય સુવિધા આપતા નહીં હોવાનું ક્યાંક જણાઈ આવ્યું છે. આ કાર્યવાહીના આધારે એક SOP બનાવાય છે, જે મુજબ હવે દર મહિને એક વખત તપાસ કરવાની રહેશે. સાધનો પણ દર મહિને એક વખત ચકાસવાના રહેશે. તો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યાં પણ દર 3 મહિને એકવાર તપાસ થશે, જેમાં ગેમઝોન ઉપરાંત થિયેટર, મોલ, હોસ્પિટલ સહિતના સ્થળોનો સમાવેશ કરાયો છે. AMCનો દાવો છે કે તપાસ બાદ જે ઓર્ડર કર્યા હશે અને જો તપાસ નહીં કરી હોય તો જે તે વોર્ડ ઇન્સ્પેક્ટર અને ફાયર કર્મચારી સામે પગલાં લેવાશે. મોલ હોય, થિયેટર હોય, મોટી જે હોસ્પિટલ છે, આ પ્રકારના જે બીજા યુનિટ છે, બીજા યુનિટની પણ આવી વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. આજે એના માટે એક એસ્ટેટ ઓફિસરોને માહિતી તૈયાર કરીને આપવા પણ જણાવવામાં આવ્યા છે. એટલે આવા અને ઇવન મોટા રિલિજિયસ પ્લેસ, એટલે આવા ગેમિંગ ઝોન સિવાયના જે બીજા યુનિટ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, એ તમામ સ્થળોની આ જે SOP છે એ SOPમાં એ સ્થળોને પણ